નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ત્રીજી રાજકીય સંવેદના ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાપતિ સમાજ કેવી રીતે ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ મેળવી શકે અને આવનાર ચૂંટણીઓમાં પ્રજાપતિ સમાજની શું ભૂમિકા હશે એ વિશેના તમામ સૂચનો આવનાર મહેમાનો પાસેથી લેવામાં આવ્યા હતા, તથા સમાજની રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એ વિશેનો એજન્ડા આમંત્રિત અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આવનાર સમયમાં આ વિષય પર પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે અડાલજ ખાતે એક મહાસંમેલનનું આયોજન 19/4/2020 રોજ કરવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં સમાજબંધુઓ જોડાશે એમ સંસ્થાના પ્રમુખ શ્રી અનિલભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? અનિલ પ્રજાપતિ. અનિલભાઈ, આ તમારી સમિતિને લઈને તમારા આગળના લક્ષ્યાંક શું છે એના વિશેની માહિતી આપો. સમસ્ત પ્રજાપતિ સમાજ નામની એક આ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ છે, એમાં પ્રજાપતિ સમાજની જે રાજકીય પક્ષો અવગણના કરી રહ્યા છે એના કારણે પ્રજાપતિ સમાજમાં જે આક્રોશ છે અને આવનારા દિવસોમાં પ્રજાપતિ સમાજની રાજકીય રણનીતિ કઈ રીતે નક્કી કરવી એના માટેની 3 ચિંતન શિબિરો નક્કી થઈ છે અને હવે આગામી દિવસમાં 19/4/2020 દિવસે રાજકીય સંવેદના સંમેલન અહીંયા અમે એક રાખવાના છે અને એમાં ગુજરાતભરના પ્રજાપતિઓ આવે એવી અમે આશા રાખીએ છીએ. આજની મિટિંગમાંથી એક નિષ્કર્ષ એવો નીકળ્યો છે કે અમારી તમામ ચિંતન બેઠકો સફળ રહેશે અને પ્રજાપતિ સમાજમાં રાજકીય જાગૃતતા ખૂબ મોટા પાયે આવી છે એવી આજની બેઠકમાંથી ફલિત થાય છે. મુકેશ આર પ્રજાપતિ. આવનારા સમયમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સંગઠનમાં જે પ્રજાપતિ સમાજની અવગણના થઈ રહી છે એના અનુસંધાને સમાજનો ઉકળતો ચરુ જેવી પરિસ્થિતિ અહીંયા સમાજના દરેક પોલિટિકલ સમાજના આગેવાન કલોલ તાલુકાના ભેગા થયા હતા અને એમના માધ્યમ દ્વારા અમે જાણવાનો પ્રયત્ન કર્યો અને સમાજનું શું પરિસ્થિતિ અહીંયા છે એને ધ્યાનમાં લઈ અને આગળની રૂપરેખા આજે ત્રીજી મિટિંગ અહીંયા કરેલી છે કલોલમાં અને અગાઉ ગાંધીનગર થશે અને અગાઉના સમયમાં સમાજના સર્વે પ્રતિનિધિ તે આગેવાનો જે મુરબ્બી સંસ્થાઓના છે અમારા એમની સાથે ચિંતન કર્યા પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું. પ્રજાપતિ સંતાન જય જય પ્રજાપતિ સંતાન. મહાશક્તિ સર્જક બ્રહ્માના સ્ટેજ ઉપર લેશે. કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગજાનન ગણપતિ મહાબોધરાય સકલાય જગદ્ધિતાય જય હે ભારત માતા. ભાઈઓ બહેનો આવીને તેમનો હું કલોલ શહેર પ્રજાપતિ સમાજ પ્રતિ સૌનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ રાકેશભાઈ. સમસ્ત પ્રજાપતિ સમાજ આપ સૌનું અત્રે હાર્દિક સ્વાગત કરે છે. પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત ત્રીજી રાજકીય ચિંતન બેઠકના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા પોલિટિકલ ફેડરેશનના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ, આપણા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ ભાઈ શ્રી અજીતભાઈ, કલોલ શહેર પ્રજાપતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી ડોક્ટર રસિકભાઈ, આમ તો થોડું એવું લાગે કે અમે ઉપર તમે નીચે,
પણ પ્રોટોકોલ પ્રમાણે બધું કરતા હોય. બાકી અહીંયા જે કઈ લોકો આવ્યા છો, તમે સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો છો, સમાજના સૌ ચિંતકો છો. પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિમાં આપણા સમાજને રાજનીતિમાં ક્યાં લઈ જવો એની મથામણ આપણે કરી રહ્યા છીએ. અનેક રાજનીતિમાં સમાજને અન્ય સમાજની હરોળમાં કઈ રીતે મૂકવો એના માટેની આ ચિંતન બેઠકો આપણે ચાલુ કરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા ભારતનું બંધારણ અને આપણા સમાજનું ગૌરવ એવા રતનપ્પાએ, એ પણ એક બંધારણીય કમિટીના મેમ્બર હતા, એ પણ પ્રજાપતિ હતા, અને એ જ આશયથી આ સંસ્થાની સ્થાપના પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસે તારીખ 14/4/2019 ના દિવસે આ સંસ્થાની સ્થાપના. અને એ વખતે લોકસભાની ચૂંટણી હતી, એને ધ્યાનમાં રાખીને પ્રજાપતિ એકતા સંમેલનના નામે આ સંસ્થાની શરૂઆત થઈ, અને એમાંથી એક રાજકીય બીરુભાઈ, મુકેશભાઈ, કેશુભાઈ, દેવેન્દ્રભાઈ અને આપણી સંસ્થાના વરિષ્ઠ આગેવાનો સાથે ઘણા ટાઈમ આપણે પરામર્શ કરતા હતા. પણ બધી સંસ્થાઓ આપણે સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ છે, તો પ્રજાપતિ સમાજને રાજકીય નીતિમાં લઈ જવા માટે, રાજકીય દિશા સૂચન કરવા માટે આપણે માત્ર ને માત્ર રાજકીય કામ કરે એવી સમસ્ત પ્રજાપતિ સમાજ નામની રાજકીય સંસ્થા આપણે બનાવી છે. અને આ સંસ્થા માત્ર ને માત્ર રાજકીય કામ જ કરવાનું છે, અને રાજનીતિમાં આગળ આવવા માટે સંસ્થાએ એવો વિચાર કર્યો કે ભાઈ રાજનીતિમાં આગળ વધવું છે તો માત્ર વિધાનસભા ને લોકસભાને લક્ષ્યમાં રાખ્યા સિવાય પાયામાંથી રાજનીતિને આપણે મજબૂત કરીએ, અને એટલા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં આપણા સમાજનું વધુમાં વધુ પ્રતિનિધિત્વ કઈ રીતે મળે, આપણે વધુમાં વધુ ઉમેદવારો કઈ રીતે ત્યાં મૂકી શકીએ, જે તે રાજકીય પક્ષો પાસે આપણે કઈ રીતે માગણી કરી શકીએ એના આશય પર ચિંતન બેઠકો આપણે ચાલુ કરી છે. પ્રથમ ચિંતન બેઠક આપણે અમદાવાદના પશ્ચિમ વિભાગમાં કરી, ચાંદલોડિયા ખાતે. એમાં લગભગ 250 આગેવાનો હાજર રહ્યા, મોટા ભાગના લોકો હાજર રહ્યા, સૂચનો આવ્યા, સૂચનો જે કઈ થાય ને અહીંયા નોંધ થાય છે. લોકોની માંગણી હતી કે અમદાવાદમાં બીજી બેઠક પૂર્વમાં કરીએ, એટલે આપણે બીજી ચિંતન બેઠક બ્રહ્માણી માતાના મંદિરમાં પૂર્વમાં બાપુનગર ખાતે કરી. ત્યાં પણ લગભગ 300 લોકો હાજર રહ્યા, અને એ બેઠકમાં ખૂબ સારી સફળતા મળી, લોકોના ખૂબ સારા સૂચનો આવ્યા, એ સૂચનો આપણે પણ અહીંયા નોંધ્યા છે. અને આજે કલોલ શહેરમાં આપણે ત્રીજી ચિંતન બેઠક કરવા જઈ રહ્યા છીએ. ઘણી વાર એમ થાય કે સંખ્યા નથી, સંખ્યાની જરૂર નથી, ચિંતન બેઠકમાં આપણે ચિંતન કરીએ છીએ. એટલે જે બુદ્ધિજીવી વર્ગ હોય, જે ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, સમાજના એ ચિંતક હોય એની આ બેઠક છે. એટલે ઘણા લોકોને હોલમાં ખુરશીઓ ખાલી હતી, સંખ્યા નથી, અહીંયા સંખ્યાની જરૂર નથી, એને ચિંતા કરવા આપણે ભેગા થયા. યુવા મેળા સંસ્થા કરવાની હતી, માત્ર માત્ર પ્રજાપતિ સમાજનું રાજકીય હિત ક્યાં છે એની જ આ સંસ્થા ચિંતા કરે. આપણે સંસ્થાઓ બનાવીએ પણ નાણાકીય આર્થિક ભીડ આપવા માટે, પણ આ સંસ્થાને જે દિવસથી પાયો નાખ્યો છે એ દિવસથી અમે કોઈ પણ સંસ્થા સાથે અથવા કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારે પૈસા નથી માંગવાના. આ સંસ્થા તમામ નાણાકીય દોષ આ સંસ્થા પોતે ઉપાડશે. તમે પ્રજાપતિના દીકરા તરીકે ખાલી અમને રાજકીય નીતિમાં આગળ વધવા માટે અમને ખાલી સાથ અને સહકાર, અને કુદરત માતાજી બ્રહ્માણીની કૃપાથી મારી બાજુમાં બેઠા છે ધર્મેશભાઈ પ્રજા, એ આ સંસ્થાના અમારા સંયોજક છે.
અને એમને મને કહ્યું છે કદી ભાઈ પ્રજાપતિ સમાજને આપણે આગળ લઈ જવું છે અને આપણું લક્ષ્ય આ ત્રીજી બેઠક કરી પૂરું કરવાનું નથી, 2022 સુધી સતત ચિંતન બેઠકો આપણે કરવાના છે અને આપણું ગોલ 2022 વિધાનસભા છે અને મંચસ્થ આગેવાનો અથવા બીજા કોઈ જે લોકો વિધાનસભામાં જવા માંગતા હોય એમને કઈ રીતે મદદરૂપ થવું એનો પાયો અત્યારથી આપણે 3 વર્ષ અગાઉથી નાખવાનું ચાલુ. અને એમને કહ્યું છે કે 2022 સુધીમાં પ્રજાસત્તા સમાજ રાજકીય આગળ વધતો હોય તો 5 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થશે ત્યાં સુધી. અને અમે જે કઈ કરી રહ્યા છે એમનો સંપૂર્ણ આર્થિક સહયોગ એમનો છે, સંપૂર્ણ ખર્ચો. અમે એકતા સંમેલન કર્યું એમાં જે કઈ ખર્ચો થયો હોય વળી 3000 પબ્લિક જમાડવા સાથે હતી. આ બાકીની જે 2 ચિંતનો બેઠક કરી આજે ચિંતન બેઠક અવરમાં ચિંતન બેઠકો જે કઈ કરી એમાં અમે દિલથી સમાજને એક દિશા આપવા માટે નીકળ્યા છે. એમાં બધી સહયોગ મુકેશભાઈ પણ અમારી સાથે જ છે, કેશુભાઈ પણ અમારી સાથે જ છે, દેવેન્દ્રભાઈ પણ અમારી સાથે જ છે. પણ એવું જરૂરી નહીં દરેક ચિંતન બેઠકમાં બધા વરિષ્ઠ આગેવાનો કોક ના કોક કામથી કદાચ હાજર ના પણ રહી શકે, હાજર રહે પણ. ગઈ બેઠકમાં મુકેશભાઈ નતા હાજર શકે તો આજે પોતે હાજર છે પાછળ. એટલે ઘણી મેસેજ સમાજમાં જે ખોટો જતો હોય કે તમે ખોટો મેસેજ ના મોકલતા સમાજની બધી સર્વોચ્ચ સંસ્થાઓ પ્રજાપતિ સમાજ રાજનીતિમાં કઈ રીતે આગળ લઈ જવી એના બધામાં બધી સંસ્થાઓ સાથે છે. એટલે મારી આપ બધાને વિનંતી છે, આપ બધા જે નીચે ઓડિયન્સમાં બેઠા છો કોઈ પણ સંસ્થાની ટીકા ના કરો, સમાજના કોઈ આગેવાનની ટીકા ના કરો, પ્રજાપતિ સમાજને માત્ર માત્ર રાજકીય રીતે કઈ આગળ લઈ જાઓ એના સૂચનો અમે તમારા પાસેથી માંગવા માટે આવ્યા છીએ. આ ચિંતન બેઠક એની છે, તમારા દિલમાં જે કઈ હોય દરેક પોતાના સૂચનો અહીંયા રજૂ કરજો. આપણી જોડે ફૂલ સમય રહે, સમયની ચિંતા ના કરતા ભલે કલાક જાય, 1.5 કલાક જાય, 2 કલાક જાય, આપણે કઈ કાઢવા માંગીએ છીએ એમાંથી. સમયની પાબંદી નથી અહીંયા. એટલે મારી આપને બે હાથ જોડીને વિનંતી એક જ છે, અહીંયા તમારી હિસ્ટ્રી રજૂ ના કરતા ભવિષ્યમાં મારા સાથે આમ થયું, આવું થયું, તેવું થયું, હું લડતો હતો તો મને હરાવા ઉભા થઈ ગયા, આમ એ બધું ભૂલી જજો. હવે શું કરો એના માટે આપણે નીકળ્યા છીએ તો તમારા સકારાત્મક સૂચનો અહીંયા થાય, રાજકીય રીતે કે આપણે આગળ વધવું એના સૂચનો આપ સૌ નીચે બેઠા છો એના વતીથી અમે લઈશું. અને બીજું આ સંસ્થાને આગળ વધારતા એનો ભાવ અમે વધારીએ છીએ. અને આજે અહીંના બધા જ વડીલો સાથે ચર્ચા કર્યા મુજબ સમસ્ત પ્રજાપતિ સમાજ કલોલ શહેર આ માત્ર રાજકીય સંસ્થા છે તો સમસ્ત પ્રજાપતિ સમાજ કલોલ શહેરના પ્રમુખ તરીકે આ સંસ્થા રાકેશભાઈ પ્રજાપતિ અમે કલોલ શહેર સમસ્ત પ્રજાપતિ સમાજ અને રોહિતભાઈ પ્રજાપતિ એ સમસ્ત પ્રજાપતિ સમાજની કલોલ શહેરના મહામંત્રી તરીકે પણ અમે રોહિતભાઈ નીચે હોય તો ઉપર સ્ટેજ ઉપર આવી જાય, રાકેશભાઈ તો છે અને બાકીની બોડે જે લોકો રાજનીતિમાં આગળ જવા માંગતા હોય એ સાથે બેસીને જેને રાજનીતિમાં રસ હોય એ બધાને આવરી લઈ બાકીની બોડી આપણે સૌ સાથે લઈ બનાવી છે. આપણી વચ્ચે અખિલ ભારતીય ઓલ ઇન્ડિયા કુંભાર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ વેચનભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે આવ્યા છે, એમને મારી વિનંતી છે કે અહીંયા પોતાનું સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એમની સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી ખોડાભાઈ પ્રજાપતિ પણ આવ્યા છે, એ પણ પોતાનું સ્થાન અહીંયા લે. અને મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્રિભુવનભાઈ પ્રજાપતિ પણ ભાઈ આવો ને, એક પ્રજાપતિ સ્ટેન્ડિંગ માં જતા તો બાકી બધા કોઈ ગયા છે. એટલે આવો તમે સ્ટેજ ઉપર પાછળ બેઠો, ક્યાંક લાલ આંખ નહીં દેખાવો, ક્યાંક આપણે માંગણી નહીં કરીએ ને
તો ગમે એટલા પક્ષમાં ગમે એટલા વર્ષો કાઢ્યા હશે તો તમારી પહેલી નોંધ નથી લેવાતી. તમારી નોંધ દેખાવા માટે આજે ક્યાંક માગણી પણ આપણે સામે ચાલીને કરવી પડે છે, અને માગણી કરવા માટે કોઈ એક કે બે કે ચાર જણા ગયા ને ત્યારે માગણીનો ક્યારેય પણ અમલ થયો નથી. આજે ખૂબ અભિનંદન આપવા માંગીશ કે અનિલભાઈ અને એમની ટીમ દ્વારા જે ખૂબ જ સરસ મહેનત થાય છે, આ મહેનત કોઈ એક વ્યક્તિ માટે નથી થતી. જયારે આજે તમે કલોલમાં આવ્યા છો તો અમારા કલોલની અંદર પણ અમે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ, તો એવી જે સંસ્થાઓ છે, જે હોદ્દેદારો છે, તેમની અમુક સિલેક્શન કરો, સિલેક્શન ના આધારે કોઈ એવી કમિટી બનાવો કે જેના આધારે રાજકીય જ્યારે પણ કઈ વાત આવે તો એ કમિટી કઈ વિચાર વિમર્શ કરે અને કોના આગળ મોકલો, કેવી રીતે આગળ મોકલવો, કઈ રીતે ફંડ ભેગો કરવો, કેવી રીતે સપોર્ટ ભેગો કરવો, કોના સાથે રીતે ચાલવું, એ બધું નક્કી કરે કે જેથી કરી જે આપણે રસ્તા ઉપર નીકળ્યા છીએ એ રસ્તો આપણો સરળ થઈ જાય. અમારા મિત્રો તો બધા જાણે છે, પણ આપ મહાનુભાવોમાં ઘણા બધા મહાનુભાવો અમારા કાર્યક્રમમાં સહભાગી થયા છો, આપે પ્રત્યક્ષ નિહાળેલું પણ છે. કલોલ સમાજની હું વાત આ પ્રસંગે એટલે મૂકું છું કે આ રાજકીય ચિંતન શિબિરના સંદર્ભમાં આપણે જે સૂચનો કર્યા છે એ સૂચનો અમે લગભગ અમલ કરી અને ઘણે ખરે અંશે આગળ વધી શક્યા છીએ. હું એની અત્રે તમને વાત કરવા માંગુ છું. અમારા બધા પૂર્વ પ્રમુખ, પહેલા સ્થાપક પ્રમુખ માન્ય ભક્તિભાઈ શ્રી, માન્ય શ્રી, એમાં ભાઈએ કહ્યું, અમને પણ કહ્યું એ બાબતમાં, ધારો કે આપણે અહીં બેઠા છીએ, અમે તો આ બધા જે બેઠેલા ઉપર બેઠેલા છે એમાંથી લગભગ મોટા ભાગે તો આગળની ગણતરી છે, પણ આપણે એ બધા નીચે બેઠેલા બધા ભાઈઓ છીએ, એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એની બેઠકો આપણે ટિકિટો લેવાની છે અને એના માટે આપણે આ ચિંતન બેઠક કરેલી છે. અનિલભાઈને અહીંયા આવવાનું નથી, અહીંના બે અહીંના સભ્યો છે એ જ અહીંયા આવશે અને એ ટિકિટ માગશે. બાકી અનિલભાઈ કે મુકેશભાઈ કે પેલા ગોરદેશભાઈ કે બધા પછી સંગઠન થાય તો આજની તારીખમાં એક પણ ગુજરાત લેવલે આપણો ધારાસભ્ય નથી, એક પણ સંસદ સભ્ય નથી. આપણે કોઈ પણ તકલીફ પડે આજની તારીખમાં તમે બધા કદાચ નહીં બોલી શકો, નહીં સાંભળી શકો, પણ આજની તારીખમાં બીજી નાતીવાળા આપણી નાની નાની છોકરીઓને લઈ આપણે માટી માટી હોય, માટીની અંદર જો પાણી રેડો તો પાણી જવાબ આપવાનો છે કે આપણે બધા સંગઠન કરીને આપીશું તો જ્યારે જવાબ મળશે આપણે. વાતની ચિંતન માટે એટલે આપણે જો સમાજ ઉપર વાત કરવા માંગતા છો નહીં, અને આપણા ભલે અહીંયા કલોલમાં હોઈએ પણ મહેસાણા હોય. જય જય ભારત. ત્યાં સુધી તમને સપોર્ટિંગ મળે. હજુ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેમાં એક પ્રજાપતિ બીજા પ્રજાપતિ કે કોઈ પણ જાતની સહાય કરવામાં સંકોચ અનુભવે છે. એક પ્રજાપતિ એક કામ લઈને કોઈ પ્રજાપતિ જોડે જાય છે તેને સપોર્ટ નથી મળતો. સૌથી પહેલા મજબૂત બનાવો, બીજું ટેકનોલોજી આગળ વધવા માંગે છે એને આપણે ઓળખી અને એને વોટ કરવાનું છે. આટલું જ મને સમજણ પડી આટલા બધા આખ્યાનમાંથી. શીખવાડવાની વસ્તુ નથી, પણ એમાંથી કોણ કાઠું કાઢી દે છે ને એ બુજાય છે. એટલે આપણા સમાજમાંથી જે કાંટા કાઢીએ તેવા ચાર પાંચ વ્યક્તિઓ હોય એને સમાજ નક્કી કરે કે ભાઈ આ જ આગેવાનો રાજકારણમાં જાય તો સમાજ સાથે સંકળાયેલા છે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે, તો કઈ સમાજનું હિત થશે
એવું મને લાગે છે કે આપતા હું WhatsApp અને Facebook માં જોઉં છું કે સમાજમાં કે જેનો 500 રૂપિયાની કે ધર્માજા પાવતી ના પાડતી હોય કે સમૂહ લગ્નમાં કે એ ગાડી ના આપી હોય અને એ 500 ગુજરાતના પ્રમુખ કંઈક ફેસબુક ને વોટ્સએપ માં ફરતા હોય છે તો આવી સમાજને ગુમરાહ કરવા જેવી વાત છે સમાજ ના ઓળખતા ઓળખવા પણ પડે કે ભાઈ આ માણસો પોતાના લાભ માટે આવે છે કે સમાજ નો હિત સંબંધ આગળ વધે આપણી સીટ માં આવે અને પછી અહીં આવે છે એટલે એ તપેલો માણસ છે તપેલો માણસ એ રાજકારણમાં જાય કે સમાજમાં જાય એટલે સમાજની ચિંતા હોય તો જ આવ્યો હોય એટલે આપણે જે હોય એનું સન્માન કરીએ અને આગળ વધીએ આજે કદાચ ત્રીજી કે ચોથી આ ચિંતન મીટિંગ છે ત્રીજી આગળ બે થઈ ગઈ આપણે કદાચ નથી લીધે ગયો છે ઉત્સવ હતો નહીં પણ એ વખતે આપણે આગળ પણ વાત થઈ હતી તો આપણે કોર કમિટી બનાવી આની કેમ કે દર રવિવારે આપણે નાની નાની મીટિંગો કરીશું તો નગરપાલિકાને 10મા મહિનામાં ઢોલ વાગશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટોના તો આપણે આખા ગુજરાતમાં તમે ફરી નહીં શકો અને આપણો જે સંદેશ છે એ આપી શકો તો અનિલભાઈને અને એમની ટીમને દશરથજી સાથેની ટીમને મારી વિનંતી છે કે તમે એક ગુજરાતની કોર કમિટી બનાવો સક્રિય સામાજિક અને રાજનૈતિક કાર્યકરોનો એમાં ઉમેરો કરો એવી સારી ટીમ બનાવો બધા ગુજરાત મીટિંગ ગાંધીનગર કરી અને આ આખો સંદેશ તમારો અલગ અલગ જિલ્લાઓમાં લઈ જાઓ એ પીઠબળ બનાવવા માટે આપણે શરૂઆત છેલ્લી આ ત્રીજી બેઠકથી કરી રહ્યા છીએ એ વાત ઉપર મારે થોડીક મહોર મારવી છે કે જરૂરથી પ્રજાપતિ સમાજની લાગણી ને માંગણી આપણી બિલકુલ છે અને વ્યાજબી છે પણ એની સાથે સાથે આપણે પાત્રતા કેળવવી પણ જરૂરી છે બહુ સરસ વાત કરી કે આપણે એક કોર કમિટીની બેઠક બનાવી અને સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધા જ લોકો ભેગા થાય અને આ જ વાત ઉપર સુધી પહોંચાડે મારી એક વાત બહુ જરૂર છે આપને કહેવાનું મન થાય છે કે પાત્રતા એટલે જે તે વ્યક્તિએ જે તે સમયની અંદર જે તે જગ્યા પર પંચાયત હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય એને લડવી હશે તો ગ્રાઉન્ડ લેવલ નું કામ કરવું પડશે આપણે માત્ર લોકોના દિલ જીતવા પડશે એ કેવી રીતે જીતાય એ કેવી રીતે આપણે હોવાની ચિંતાના કારણે આ ચિંતન બેઠક કરવાનું આપણા આગેવાનો નક્કી કર્યું આપણા સમાજનું પ્રતિનિધિત્વ કેમ નહીં અને પ્રજાપતિ સમાજની નોંધ કેમ લેવાતી નથી આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આ ચિંતન બેઠક ભાઈ શ્રી અનિલભાઈ અને સંયોજક શ્રી અને આપણા પોલિટિકલ ફેડરેશનના પ્રમુખ શ્રી મુકેશભાઈએ તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે આ ચિંતન બેઠકો કરી અને પ્રજાપતિ સમાજનું રાજકારણ સમાજમાંથી બહાર લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે પ્રજાપતિ સમાજ હું જાણું છું ત્યાં સુધી ગામડે ગામડે અને ઘોડે ઘોડે પ્રજાપતિ સમાજમાં રાજકારણ છે જ આ પ્રમુખ બન્યો તો આને કેવી રીતે પાડી દેવો એ આપણને ખબર છે આપણા સમાજના પ્રમુખના પગ ખેંચવાના આપણને રાજકારણ આવડે છે ને એમાંથી આપણે બહાર નીકળવાનું છે રાજકારણ છે આપણામાં પણ એને સમાજમાંથી બહાર પાડી અને બીજા સમાજ સાથે કે રાજકીય પક્ષો સાથે આપણે સારું કરીએ તો આપણે સફળ થઈશું હવે જ્યારે રહી વાત રાજકારણની તો કોઈ પણ સમાજ હોય કે રાજકીય પક્ષ હોય યા માથા ગણવામાં આવે છે તમે જ્યાં સુધી એક થઈ 5000 નું 2000 નું કે સંમેલન નહીં કરો અથવા તો જ્યારે ઇલેક્શન નગરપાલિકાનું હોય ત્યારે તમારા કલોલ હોય તો કલોલ સાણંદ હોય તો સાણંદ વિરમગામ તો વિરમગામના પ્રજાપતિઓ એક થઈ અને કોઈ પણ પક્ષના આગ્રહ ના બોલે તમે મીટિંગ કરશો અને જાહેર કરશો કે અમારા સમાજની નહીં નોંધ લેવાય તો અમે એનો વિરોધ કરશું તો દરેક પક્ષ એલર્ટ જ હોય છે LIT કામ કરતી જ હોય સરકારની અને તમે આ મીટિંગ કરી તો એની નોંધ લેવાતી જશે અને ઓટોમેટિકલી તમારું પ્રતિનિધિત્વ મળશે પણ પેલું પાટીકામ કલાકારી બોર્ડ આપી દેશે કેમ ચૂંટણી આવી છે 40 લાખ મત લેવાના અને એમને કોઈ હાલવા નહીં એક ઇનોવા ગાડી હાલવાની અને એક ઓફિસ હાલવાની હાલ તો તમને કોઈ હાલ દેવાની નહીં એ સરકારની હાલવાની અને કોઈના ઘરની નહીં હાલવાની તમે વિચારો આપણે જ્યારે કોઈ બી સંસ્થાની અંદર તમારા સરકારમાં કોઈ રજૂઆત કરવી હોય
કેટલી હોભળવી કેટલી ના હોભળવી, બધા ઘણા પ્રશ્નો છે મને ખબર હોય. તમે બધા, મેં કીધું તું અમદાવાદ નરોડા, તમે બધા ફૂલોના ગરબા ઉપાડ્યા હોય, હોનાના ગરબા ઘુમાડતા હોય, આવા અંદર પેલા દીવા ઝળકતા હોય, પણ હડકાયું કૂતરું આવે તો પેલો ઉપાડ્યા વાળા રોકી શકે ના રોકી શકે? એ તો બાર આ બધાનો ભૂવો હોય આ 84 ખાતાનો, એને પાર્ટીઓ ટિકિટ આલે. આપની વચ્ચે એક જ મોદી સામાન્ય ગામ માંથી આવીને સીધો ડાયરેક્ટ સીધો મતલબ વડાપ્રધાન બની જાય છે, તો કઈક તો હશે ને? તો ખરેખર એમને એક નાની રજૂઆત મારાથી ના કહેવાય, પણ કરું કહું છું કે તમે ખરેખર તમારામાં ચિંતન શિબિર ચાલુ કરો કે 70 વર્ષે આપણે કેમ જવું પડ્યું એમ. ભારતીય નરેશભાઈ કે જેથી અમારું પ્રતિનિધિત્વ મળે, તો એના માટે અમે ફિક્સ એજન્ડા નક્કી કર્યો છે. એ પ્રમાણે જ અમારું જે 5-6 હજારનું જે અમારું આપણું ગ્રુપ છે કલોલ શહેર પ્રજાપતિ સમાજ, કલોલ શહેર પ્રજાપતિ સમાજમાં 8 વર્ષમાં અમે એક જ કાર્ય કર્યું છે કે જે આપણું ગોળ ચોરસ છે ને એ કાઢી નાખ્યું છે. કોઈ ગોળ ચોરસ નહીં, ઓનલી ફોર પ્રજાપતિ. અને પ્રજાપતિની વાત આવે ને એટલે અમે ઉભા થઈ જઈએ છીએ. આપણા વડીલ મુરબ્બીશ્રીએ એવું કીધું કે ભાઈ આપણા પ્રજાપતિ સમાજની યુનિટી, તો તમે ગમે ત્યારે અમને રજૂઆત કરો, અમે તમારા જોડે ઉભા થઈ જઈશું, આખો સમાજ તમારા જોડે ઉભો થઈ જશે. પણ એનું નક્કર વિઝન મને નહીં લાગ્યું કે નક્કર વિઝન અને બંને પક્ષોને બોલાવી કહીએ છીએ કે અમારી સમાજની તાકાત આ છે કલોલમાં. અમને નગરપાલિકા હોય, પંચાયત હોય કે ગમે ત્યાં સમાજને પ્રતિનિધિત્વ મળવું પડે. અને પરેશભાઈ એવા એક વ્યક્તિ છે કે જેને કોઈ પક્ષથી કશું લેવા દેવા નથી, કોઈ પણ પક્ષ હોય હંમેશા સમાજ હિતની વાત લઈ ચાલ્યા છે. અને હું આશા રાખું છું કે જે લોકો આવ્યા છે, વાતો બધા કરશે અહીંયા આગળ કે સમર્થન આપું છું, કોઈ સમર્થન આપતું નથી મિત્રો, બધા એકબીજાના પગ ખેંચે છે. માટીકામ કલાકારી બોર્ડને સ્વતંત્ર કરવા માટે જયારે વાત થઈ હતી મારે, આ પ્રદીપભાઈ ઓળખતા હતા, સામેથી મને ફોન કર્યો. પ્રદીપ સાક્ષી છો તમે? પ્રદીપભાઈ તો સામેથી ફોન આવ્યો કે દિનેશભાઈ હું પણ ખેડામાંથી આવેદન પત્ર આપીશ, આ
ભાઈ આપણે તો રાખતા મને બીજેપી પક્ષ માં પક્ષાપક્ષી તરીકે સામે વાત કરી લઉં. ઘણી બધી સીટો એવી છે, લગભગ 50 સીટો ની આસપાસની સીટો એવી છે, જો પ્રજાપતિ સમાજ એકલો ધારે તો હારતા જીતતા ઉમેદવારને ચોક્કસ હરાવી શકે અને હારતા ઉમેદવારને ચોક્કસ જીતાડી શકે એવી લગભગ 45-50 સીટો ઉપર આપણે આપણું 9-10-15% જેવું પ્રભુત્વ ધરાવી રહ્યા છીએ. ઘણી સીટોમાં તો આપણે જોઈએ છે કે કોઈ 500,000 અથવા 2-5,000 સીટોથી હારજીત થતી હોય છે વિધાનસભાની સીટોમાં પણ. એમાં લગભગ 40-45 સીટો એવું લોકોનું કહેવું છે અને ગણતરીઓ છે. તો આપણે જો 31 થઈ અને આ બાબતમાં આપણે પ્રયત્ન કરીશું, વિરોધ કરતો શીખીશું અથવા ચૂંટણી લેતો અથવા માગતો શીખીશું તો આપણો ભવિષ્ય એકદમ ઉજળું છે. એમાં ક્યોય કોઈને કચાશ રાખવાની જરૂર નથી. મિત્રો બધાએ બહુ સારી વાત કરી, કડવી વાત, સાચી વાત કહું ને તો મને ત્રિભુવનભાઈ સારી વાત લાગી, બીજી વાત ભૂપતભાઈ સારી લાગી અને ત્રીજી વાત કહું તો શાંતિભાઈ વાત. જ્યાં સુધી પચાવતા નહીં શીખીએ આપણે, પહેલા તો હું આપણે વાત કરું કે અહીંયાથી નગરપાલિકામાં જેને ઇલેક્શન લડ્યા હોય ક્યારે ઉપડશે નહીં. મિત્રો વાત એટલા માટે કરું છું, ઓલ ઇન્ડિયામાં એક આપણો સાંસદ નથી, દુઃખની વાત છે, ગુણાવંદન છે. મિત્રો મને કેટલાય કહેવામાં આંદોલન જ્યાં તમે આવો આ જવાબમાં
તો આપણો નાનો સમાજ અમે બહાર નીકળીએ ને સમાજ ક્યાં ફેદાઈ જાય, સમાજ ની આબરૂ ના એટલા સુધી નીકળ્યા. બાકી અમારા હિંમત નથી, હું આમ માનતો નહીં, અમારા બધી હિંમત છે, પણ સમાજ નું પ્રભુત્વ બધું કઈ ના નીકળીએ ને ત્યાં સુધી ક્યારે આગળ નથી. મિત્રો, તમારો સમાજ મિનિસ્ટર જોડે હોય તો તમે સમાજ માટે કેવી રીતે ઉપદેશ આપો એવા દાદા ઉભા કરો. લીડર એવો જ હોય કે આપણે પાંચમાં સાંભળેલા લીડર ફોન આવે, હા હા સાહેબ, તો શાંતિ ની પતી ગયું છે. એટલે ભાઈ એવું ના કહેવા કે સાહેબ હક્યું છે, ગુજરાત હક છે, સમાજ ના વિરોધ પર હશે, આવું કરવાની જાગી રાખવાની તૈયારી હોય તો સમાજ ના લીડર સાચા કહેવા છો તમે. બંધારણમાં જો હોય છે જે તાર લિમિટેશન બંધ થાય છે આપણો, એ આપણે લોકસભા સુધી આપણે અનામત મળવું જોઈએ. એ આપણો મુદ્દો ગુજરાત ને દરેક રહેવાસી સમાજમાં પ્રસરવો જોઈએ. પછી એવું ના બને કે ભૂપતભાઈ આપણે જે મને ખ્યાલ છે ત્યાંથી બનાસકાંઠામાં લોકસભામાં આપણા ભાઈ ભરે 700,000 વોટ થઈ ગયા, 15,000 વોટ. આ એને કેટલી સફળતા મળશે એ એનો એક અખતરો કરતા હોય. કોઈ તાલુકો પસંદ કરે, કોઈ જિલ્લો પસંદ કરે, કોઈ રાજ પસંદ કરે, આ બધું હોય. તો મુકેશભાઈ અમે બધા જે ચિંતન મનન જે કરતા હતા ને બીજે મેં કહ્યું મુકેશભાઈ આખું ગુજરાત લઈ ચાલુ નથી અત્યારે, પણ આપણે અમદાવાદ ગાંધીનગર અને કલોલ આ ત્રણ એપી સેન્ટર બનાવીને આપણે ચાલીએ અને એમાં આપણને કઈ સફળતા મળે છે પછી ગુજરાતમાં આગળ વધવાની દિશા આપણના લોકો આપશે કે આપણે કઈ રીતે આગળ વધવું રાજનીતિમાં. એટલે એના ભાગરૂપે ઘણા વક્તાઓ એવો કહ્યો અનિલભાઈ આગળ, અનિલભાઈ આગળ ના બધો સમસ્ત પ્રજાપતિ સમાજ આગળ. આ એના માટે આપણે અનિલભાઈ આગળ કરવા માટે નહીં, વક્તાઓ ભલે મારું નામ આપ્યું હોય ક્યાંક મુકેશભાઈ નું નામ બોલ્યા હોય, પણ આપણે વ્યક્તિને આગળ વધારવા નથી નીકળ્યા, સમસ્ત પ્રજાપતિ સમાજને ક્યાં લઈ જવો છે એના માટે આપણે નીકળ્યા છીએ. અને એટલા માટે ચિંતન બેઠક નો એક ભાગ છે. રાજનીતિમાં છીએ એટલે ખબર હોય કે અમારી પણ નાની 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 બેઠકો થતી. રિસેન્ટલી કોંગ્રેસ નો જયારે સિતારો હતો ને ત્યારે ભારતીય જનતા પાર્ટી નો જનસંઘ હતો અને જનસંઘ ની અંદર જનસંઘ નો ઉમેદવાર હોય ઉમેદવાર એ જીતવાની વાત તો બાજુ પરથી એ ઉભો રહેતો હોય પેટા નેતા હતા અને ડિપોઝિટ તમારે જયારે બચે ત્યારે ફટાકા ફૂટતા. એમ આપણે નીકળ્યા છીએ એક નાનો બીજ રૂપે, સફળતા ભલે ના મળે પછી એવું છે પણ આશા સાથે નીકળ્યા છે કે કાલે આપણી ડિપોઝિટ નહીં જાય, આપણી ડિપોઝિટ બચશે પછી ઉમેદવાર જીતશે, જીતશે પછી ધારાસભ્ય બનશે, ધારા પછી એમપી બનશે. એ વિચાર લઈને આપણે આ સંસ્થાના કેન્દ્ર નીચે બધા નીકળ્યા છે. અને એ તો ખાલી માધ્યમ છે, કોઈને ભેગા કરવાનો કોઈ જોશે માધ્યમ છે. અને એના ભાગરૂપે અખતરો આપણે ચાલુ કર્યો.
સમાજને જવાબદારી પાર્ટીએ સોંપી એટલે બહાર ફરતા હતા. મુકેશભાઈ મેં કહ્યું કે અમે એક નાનો અખતરો કરીએ છીએ. ચાંદોડિયાના બધા જે લોકો અહીંયા બેઠા છે, ટીમ સાથે જે સંકળાયેલા છે, જે સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી બધા છે, એમને કહ્યું સાહેબ આપણે 10 દિવસમાં 2000 પ્રજા ભેગી કરી અને 10 દિવસમાં 2000 પબ્લિક હોસર માતાના મંદિરમાં ભેગી થઈ થોડો ચિંગારીમાંથી અંદર થોડો આશય જાગો આગળ વધી આપણે. અને એટલે આપણે પહેલી બેઠક કરી, બીજી બેઠક કરી, આજે ત્રીજી બેઠક છે, ચોથી બેઠક આપણે ગાંધીનગર ખાતે કરવાની છે. અને એમાંથી આશય નીકળ્યો છે કે તમે આટલા બધા જો અહીંયા લોકો ઉપસ્થિત હોય, પૂર્વ અમદાવાદમાં તો આના કરતો પણ રસ વધારે હતો, આ તો ખાલી શહેર છે કે મર્યાદિત છે, પછી અમદાવાદ પશ્ચિમમાં પણ લોકો રસ, તમને પણ કલોલ નો રસ. અને હું તમને સાચા દિલથી કહું તો સમાજને રાજનીતિમાં સંગઠન કરવાની મને જો કોઈ પ્રેરણા આપી હોય તો તમારા કલોલ શહેર પ્રજાપતિએ મને આપી છે, કારણ કે હું 4-5 વખત તમારા સંગઠનમાં. અને તમે જે મરિયા વાટલિયા ઢીકણા ભૂસરા આ સ્ટેટ ફલાણું સ્ટેટ બધા સ્ટેટનું તમે જે એક દિશા તમારે જે નીતિ દિશા બદલાઈ એમાંથી પ્રેરણા મળી ના સંસ્થા એક લોકોને ભેગા કરો, હરિયા હોય વાટલિયા હોય એક ફ્લાઇટ જેટ એ બધાને ભેગા કરવા માટે આપણે પ્રયત્ન છે. અને એના ભાગરૂપે હમણાં મુકેશભાઈ કહ્યું આપણે 5000 ભેગા કરીને 10000 ભેગા કરી તાકાત બતાવવાનો પાયલોટ પ્રોજેક્ટ છે આપણો. અને એના ભાગરૂપે આ સંસ્થા 1 વર્ષ 14-4-2020 ના રોજ પૂરું થાય છે. અમે નાનું પણ નાનું અડાલ જ આપણે સેન્ટર રાખવાના છીએ. અને ચોથી બેઠક પૂરી થયા પછી 19-4-2020 ના રોજ રાજકીય સંવેદના સંમેલન આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકવાના છીએ. એમાં જે સફળતા મળી હોય આપણે મળે 500 આવશે ધોયા વાંધો નહીં, 1000 આવશે ધોયા વાંધો નહીં, 5000 આવશે ધોયા વાંધો નહીં, 10000 આવશે ધોયા વાંધો નથી. પણ એક પાયલોટ પ્રોજેક્ટ આપણે મૂકીએ છીએ રાજનીતિમાં. પ્રજાપતિ સમાજ આપણને કયો દિશા શું કે આગેવાનો બધા છે ભાજપમાં કોંગ્રેસમાં બધા, પણ આવનારી રાજનીતિ જે છે એ સોશિયલી કારણ અત્યારે પોલિટિકલ રાજકારણ ચાલ્યું. ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર છે જીતા દીધો, કોંગ્રેસ માંથી મુકેશભાઈ કોંગ્રેસ નું વર્ચસ્વ જીતી જશે. હવે સમાજ ઉપર જેનું વર્ચસ્વ હશે એ સમાજ લોકોને જીતાડવાનો છે, બાકી બધા ઘેર જ આવવાનો છે કે ગમે તે પાર્ટી માંથી ઉભા થશે. સાહેબ સાચી વાત કરે, કોઈ બી પક્ષ માંથી તમે ઉભા રહો તમારો સમાજ નું જ્યાં સુધી તમને પીઠબળ નહીં હોય ત્યાં સુધી આવતા આવતા રાજકારણમાં કોઈ જીતી શકવા નથી. એટલા માટે 20 રૂપિયા ફાઉન્ડેશન બને છે. તમને ખબર ના હોય રાજનીતિ ક્યાં છે, 20 રૂપિયા ફાઉન્ડેશન એનો ભાગ છે. એમને જોડે પૈસા છે, લોકો બધું કરી શકે, આપણે જોડે પૈસા નથી પણ સંખ્યા તો છે ને આપણી જોડે. અમાર નાયાભાઈ ગણિત કે ગુજરાતની અંદર જ્ઞાતિઓમાં આપણો 5મો 6ઠો નંબર આવે, 700% તમે સાચા છો એમાં મૂલ્યાંકનમાં 5મા 6ઠા નંબર છીએ આપણે, પણ તેમ છતાંય આપણી ગણના થતી નથી. જે પક્ષમાં જ્યાં હોઈએ ત્યાં આપણે જે પાર્ટીને વફાદારી સાથે રહ્યા છીએ એનું વફાદારીનું ઇનામ હજુ સુધી આપણને આપ્યું નથી, નથી મળ્યું આપણને. તો એ વફાદારીનું ઇનામ આપવાની આપણે જેને વફાદાર રહ્યા છે એની પણ એટલી જ ફરજમાં આવે છે. તો અમે અત્યાર સુધી તમને વફાદાર રહ્યા, વફાદારી ઇનામ અમને ભરવું જોઈએ. અમે હકદાર છીએ, અમારો અધિકાર છે, એ આપણે માંગવા જવાનો છે. અધિકાર છે આપણો માંગવાનો, આપીને આપણે લેવા જઈએ છીએ ને, લઈને તો પછી નથી એમને આપવા જતા આપણે. અને એમાં જે કઈ રાજકીય પક્ષના આગેવાનો હોય જેની બોલબાલા ચાલતી હોય દિવસે બધા તૈયારી રાખજો. મુકેશભાઈ કહ્યું હું તૈયાર છું, મુકેશ હું તો 2000 માર્થી બૂમો પાડું છું, પણ આપણે જાગ્યા ત્યારથી સવાર સમય આવી ગયો છે દેખાડવાનું બતાવવાનું બધાનો. એટલે મારી તમને સૌથી વધુ આશા અમારી કલોલ નજીક છે. અને રસિક ભાઈને એમને બધા એમને એવું કહ્યું કે સાહેબ તમે કલોલ ખાતે જો સંમેલન બોલાવશો તો અમે કલોલની નજીકમાં તમે સંમેલન બોલાવશો તો કલોલમાંથી મેક્સિમમ સંખ્યા અમે લઈ શકીએ. માનો કે અમદાવાદના અંદરના ભાગ પર કરીએ તો ટ્રાફિકનો બધો પ્રશ્ન આપણને દરેક સંખ્યા ભેગી ના થાય.
ભલે ટાર્ગેટ 3 શહેરો નો હોય પણ આપણે પ્રયત્ન કરી કાકા ગુજરાત માંથી 25-25, 50-50 લોકો હશે ને તો એ 5000 કેવા અને જે ફોર ગુજરાત પ્રજાપતિ સમાજ ના છાત્રાલય ના ઉદઘાટન માં જે કરી અને જે આપણા ઉપર આજે બી કલંક છે કે તમે ભેગા નથી થઈ શકતા એ ભેગા થઈ શકીએ છે એ બતાવવાની તારીખ 19/4 છે આપણા માટે કલંક છે મેળા મારા અમને મારા મુકેશભાઈ તમારે કે શું ભાઈ તમારે મુખ્યમંત્રી એમ કે તમારી આટલી સંખ્યા આટલા પ્રજાપતિઓ માગવા જઈ કે તમારે 2000 ભેગા પ્રજાપતિ સમાજની જયારે રાજકીય એકતાનો વિષય છે આ સામાજિક એકતાનો વિષય નથી રાજકીય એકતાના વિષય લઈને આપણે ચાલ્યા છીએ ત્યારે બધી જ સંસ્થાઓ ખુલ્લા દિલથી એક બેનર નીચે આપણે બધા ભેગા થઈ સંમેલન કરીશું પણ પહેલા પાયલોટ પ્રોજેક્ટ સફળ થવા દો પછી મહાસંમેલન સંમેલન કરીશું વિચનભાઈ બાકી આપણે પાયલોટ પ્રોજેક્ટ મૂકીએ બોલો બધાની સંમતિ છે બધાની સંમતિ હાથ ઊંચો કરો જરા બધા તો ખબર પડે તાકાત મુકેશભાઈ આપણે મંચો સાકેવાનો બધા પર છે અને તિભોતે તમે તાકાત લગાવો કોંગ્રેસના જેટલા લઈને આવો અમે તાકાત લગાવો જેટલા અમે લઈને આવીએ ખાલી પ્રજાપતિઓ ભેગા કરી આવો કોઈ પાર્ટીની સામે લગાવવા માટે નહીં પ્રજાપતિ સમાજ કે આ જવાબ છે લોકોને બતાવવા માટે રાજકીય પાર્ટીઓને બતાવવા માટે આપણે સંમેલન કરવા જઈ રહ્યા છે ત્યારે મને આશા છે વિશ્વાસ બેસીશું જે લોકો ઘણા મને પૂછો છે ફલાણા ભાઈ નથી મને મુકેશભાઈ વારંવાર પૂછો કોર્પોરેટર કેટલા આવે છે મેં કીધું આજે નહીં આવે પછી ખબર પડી છે કે અમે જે નતા કે તે મોટી ભૂલ કરી છે આપણે આમંત્રણ આપવા જઈએ છીએ એમને આમંત્રણ પણ આપીએ છીએ પણ કદાચ એમના મગજમાં શું હોય મને કઈ ખબર નથી તો તમે બધા આપણા દિલથી સાથ અને સહકાર આપજો જેટલો પ્રચાર પ્રસાર થશે પણ એ પણ કરીશું અને ગુજરાતની તમામ સર્વોચ્ચ સંસ્થાના આગેવાનોના પ્લેટફોર્મ ઉપર લઈ આ સંમેલન કરીશું માત્ર સમસ્ત પ્રજાપતિ સમાજના નહીં બધી જ સર્વોચ્ચ સંસ્થાના નેતાઓ એ પ્લેટફોર્મ પર ભેગા થાય ભાઈ ચાહે કોંગ્રેસના હોય તો ભાજપના બધા જ આગેવાનો પોલિટિકલ માજે છે જેની નેતાગીરી જે તે પક્ષમાં છે એ બધા જ આપણે એક મંચ ઉપર આવીએ અને બધાને દેખાડે કે અમારા સમાજની એક તાકાત થઈ છે એટલે આ ચિંતનો બેઠક માંથી આ ક્ષાર નીકળ્યો છે ચિંતન બેઠકોનું મનન જે કર્યું છે એમાંથી પૂર્વમાં પણ એવું લોકો કહે છે કે તમે સંમેલન કરો અમારા ત્યાં પણ કહે છે હું સંમેલન કરો અને સરવારા સુરત અને કલોલ સુધી અને સુરત અને બરોડા બાજુ પણ આ પ્રવાહ ત્યાં ગયો છે એ લોકો કહે છે તમે આમ કંઈક કરો એટલે મુકેશભાઈ હું તો એવું માનું અમારા જીતનભાઈએ સૂચન કર્યું કોર કમિટી આપણે બધા બેસીએ એક મંચ ઉપર આવીએ જે કઈ સંસ્થાઓના વિચારોમાં પૂર્વગ્રહ કઈ જે એકબીજાના પ્રત્યે દૂર કરીએ સમાજના હિતમાં તમારા મારા વ્યક્તિગત હિતમાં નહીં અને આપણે જે લઈ નીકળ્યા છીએ એને જેથી કઈ રાજકીય પાર્ટીઓને આપણે બતાવવું છે એ માટે આપણે બધા સૌ સાથે મળી પ્રયત્ન કરીએ ફરી એકવાર કલોલ શહેર પ્રમુખ અને એમાં વિશેષ ભાઈ શ્રી ભક્તિભાઈ ડાયાભાઈ શહેરના પ્રમુખ શ્રી મંત્રી શ્રી રાકેશભાઈ તમે બધાએ હું તમારી જોડે વારંવાર અહીંયા રાજકીય ચિંતન બેઠકમાં તમને સૂચન કરી મને ઘણાય પૂછ્યું મુકેશભાઈ આવશે કે નહીં આ મેં કીધું મુકેશભાઈ આવવાના છે આ વખત ભાઈ ડાયાભાઈ કહ્યું હું પોતે ફોન કરીશ ના આવશે હવે મુકેશભાઈ ને જેમ ફોન કર્યો મુકેશભાઈ આયા બાકીના જે નેતાઓ જેને લાગતું હતું ને કહી દેજો કે તમે આવવાનું રાખો પણ અમે આગેવાની લઈને નીકળ્યા છો અને અમને કાલે કોઈ પણ રાજકીય પાર્ટી એમ કે છે કે અમારે તમને ટિકિટ નહીં આલવાની અને અમે ડાયાભાઈ ને આલવાના છીએ એક મિનિટ ને રાહ જોઈએ અમે કીધું ડાયાભાઈ વરમાલા પહેરાવી દો અમે તૈયાર છે એક સંખ્યા હોય તો સંમેલન સફળ થશે નહીં તો આજે નહીં થાય કાલે નહીં થાય આ તૈયારી હોવી જોઈએ જતું કરવાની વાત
અને લોક આપણને મેળામાં પ્રજાપતિનો એમએલએ નહીં એમપી નહીં, અરે કમસે કમ એમાંથી તો બહાર નીકળીએ, જે બને આપણો તો બનવાનો જ છે, એમાંથી તો આપણે બહાર આવીએ. તો ફરી મારી તમે બધાને બે હાથ જોડી હૃદયપૂર્વક વિનંતી છે, કલોલ શહેર પ્રજાપતિ સમાજનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમે અમને જે દિશા બતાવી છે એ દિશામાં અમે આગળ વધીએ, તમારી સંખ્યા લઈને તમે બધા આવજો, બાકીની કોઈ ચિંતા કરતા નહીં, બધી વ્યવસ્થા કરી દઈશું. કદાચ તમે એમ કહો કે સાધનો મૂકવાનું, તમે સાધનો મૂકી દઈશું એની ચિંતા ના કરતા, પણ સંખ્યા વધુમાં વધુ આવો. અને પાયલોટ પ્રોજેક્ટ આપણે જે નીકળ્યા છે અને એ અમદાવાદ આખા ગુજરાતની દિશા સૂચિત કરો, એના મામા બધા સૌ સફળ થઈએ એવી આપ સૌના જોડે અપેક્ષા રાખું છું. ફરી એકવાર મંચસ્થ આગેવાનો સૌ વિંચનભાઈ, ત્રિભુવનદાસભાઈ, કાંતિભાઈ, તમામ લોકો આ આપણા સહિયારા યજ્ઞમાં રાજનીતિના આપણે બધા સૌ એક મંચ ઉપર ભેગા થયા છે, એ કાયમ એક મંચ ઉપર ભેગા થતા રહે અને પ્રજાપતિ સમાજની નવી દિશા આપે એ આ સાથે હું મારી વાણીને વિદા માંગુ છું. અસ્તુ. ભારત માતા કી જય. એ પોતાનો પક્ષ અને પોતાનું નામ એવા ઉમેદવારો એટલી સામાયિક લિસ્ટ બનાવી છે કે કેટલા લોકો ચૂંટણી ઝપલાવા માંગે છે, બીજું 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 સાથે એટલું પણ કહેવા માંગે છે, જો નાની નગરપાલિકા તાલુકા કે જિલ્લા પંચાયત થઈ એક સમાજના નાતે આજે તમે વર્ષોથી ભોગ આપે છે મુકેશભાઈ, અને ઘણા બધા મોટા નેતા હોય, ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે બધા સૌ સાથે સ્વરૂપી ભોજન લઈને છોટા પડે વસ્તુ ભારત માતા કહીએ પછી.